હવે આગળ વાત કરીએ તો દહેગામની દહેગામથી કપડવન જવાના મુખ્ય માર્ગ ઉપર ઉત્કેશ્વર મહાદેવ બોભા ચોકડી ઉપર પોલીસ કર્મીઓ માસ્ક પહેરતા નથી અને વાહન ચાલકોને દંડ આપી રહ્યા છે। દહેગામથી કપડવંજ જવાના મુખ્ય માર્ગ ઉપર ઉંકટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ખૂબ જ ખ્યાતિ પામેલું હોવાથી આ સ્થળે ગુજરાતના ખૂણામાંથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને દહેગામ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો નાના બાળકોની બાબરી ઉતરાવવા માટે પ્રાઇવેટ વાહનોમાં આવતા હોય છે અને આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજના અસંખ્ય વાહન ચાલકોએ થી પસાર થાય છે તેવા સમયે બોભા ચોકડી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે છે। આ પોલીસ પોઈન્ટમાં એક જમાદાર, બે પોલીસ કર્મીઓ અને 6 જેટલા જીઆરડીના જવાનો અને અન્ય 2-3 વ્યક્તિઓ ફાલતુ અહીંયા ફરજ બજાવી રહ્યા છે તેવું સ્થાનિક લોકો જણાવે છે કે અહીંયાથી જેટલા વાહનો પસાર થાય છે કેટલા વાહનો રોકીને જેને માસ્ક ન પહેર્યું હોય, લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકોને ધાકધમકી આપીને 1,000 થી 2,000 જેટલો દંડ થશે અને ગાડી ડિટેન કરવામાં આવશે તેવી બીક બતાવીને આ લોકો વાહન ચાલકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે અને સ્થાનિક રહીશોની રજૂઆત છે કે આ બોભા ચોકડી ઉપર વાહન ચાલકોની ઉગાડી લૂંટ ચાલી રહી છે અને આ લોકો મેમો કે પાવતી આપ્યા સિવાય સીધા કામ કરતા જોવા મળી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે અને કેટલાક સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ જમાદાર પોલીસ ન હોય તેવા માણસોને રાખીને રૂઆપ જમાવી રહ્યા છે અને ગઈકાલે નાગજીના મુવાડાના રહીશ રાજુભાઈ ઠાકોર પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમને માસ્કના બાબતે 1,000 દંડ ભરવાનો તૈયાર હોવા છતાં હા પોલીસ કર્મીઓએ હા રાજુભાઈ પાસેથી 200 રૂપિયા રોકડા લઈને પાવતી કે પહોંચ આપી નથી અને મન ફાવે તેવું બોલતા હોવાની માહિતી રાજુભાઈએ આપી છે। આમાં પોલીસ કર્મીઓ વિડીયોમાં આપ જોઈ શકો છો, કોઈએ માસ્ક પહેરેલા નથી અને વાહન ચાલકો પાસે દંડ કરે છે તો શું આ કાયદો પોલીસ કર્મીઓને લાગુ પડતો નથી તેવી રજૂઆતો થવા પામી છે અને આંતરસુબા પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસ કર્મીઓ છેલ્લા 10-15 વર્ષથી ફરજ બજાવે છે પરંતુ તેમની બદલી પણ થતી નથી તો સરકારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસના ચક્રો ગતિમાન કરીને બોભા ચોકડી ઉપર જે વાહન ચાલકો પરેશાન થાય છે તેના માટે કડક કાર્યવાહી કરવા માટે આ વિસ્તારના રહીશો રજૂઆત કરી રહ્યા છે અને આ વિસ્તારના રહીશો શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ લઈને જાય છે ત્યારે આ પોલીસ કર્મીઓ તમામ વાહન ચાલકોને પરેશાન કરતા હોવાથી લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। અગરસિંહ ચૌહાણ, JDSTV, દહેગામ। બોભા ચોકડી મહાદેવ, ઉંટેશ્વર મહાદેવ, જે પોલીસવાળાનો ત્રાસ બહુ જ વધી ગયો છે અને હું જાતે પણ ગાડી લઈને જયા હતા તે 1,000 રૂપિયાની માગણી કરેલી પોલીસવાળાએ અને તે પછી તેમને કીધું કે 200 રૂપિયા આપી દો તો મને અમે જવા દઈએ। પછી 200 રૂપિયા મેં આપ્યા અને એવા બીજી 2 ગાડીવાળા જોડે પણ એને 200 રૂપિયા લીધ્યા પણ કોઈ પાવતી આપી નહીં એમને અને પોલીસવાળાનો ખીચેતર આવે છે પૈસા પોતાના અને પછી એ પૈસા સરકારની તિજોરીને જવાના નથી અને ઓના ઉપર કોઈ કાર્યવાહી કરવી જોઈએ સરકારને, કારણ કે આજુબાજુના ગામવાળા બોભા, ફૂલજીના મોરા, વાઘજીપુર જે ખેડૂતો અને અન્ન શાકભાજી લઈને જતા ખેડૂતોને પણ હેરાન કરવામાં આવે છે અને પોલીસવાળા પોતે માસ્ક નહીં પહેરતા અને બીજાને માસ્ક પહેરાવે છે અને એના કારણે એમાં પોલીસવાળાનું લૂંટ, ઉઘારી લૂંટ ચાલે છે બોભા ચોકડી દોરે અને પોલીસવાળા રાતે પણ ગાડીવાળા, સાધનવાળા, ગમે તે નાના મોટા સાધનોને બહુ જ પૈસા પરાવે છે અને પરેશાન કરે છે અને તે બદલ કોઈ કાર્યવાહી થાય તેવી મારી વિનંતી છે।